નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન માં આપ સર્વે વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરની આપણે શરૂઆત કરીએ છીએ. આજે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 1. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે એક લોંગ ક્વેશ્ચન શરૂ કરેલો છે કે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ટેકનોલોજીનું મહત્વ, જેમાં એક ટેકનોલોજી કોમ્પ્યુટર ટેકનોલોજી આપણે બહુ સારી રીતે ભણી ગયા. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે ભણવાનું છે. તો આજનો પ્રશ્ન છે, ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે સમજાવો. ફરીથી ઇન્ટરનેટ ટેકનોલોજી વિશે સમજાવો. તો ચલો, ઇન્ટરનેટ ટેકનોલોજી ઇકોનોમિક્સ ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં આપણને કેવી રીતે મદદરૂપ થાય છે એના વિશે ભણવાનું છે. તો ચલો, ટોટલ મુદ્દા આપણી પાસે ટોટલ 6 મુદ્દા છે, જેમાં મુદ્દા નંબર 1 ટ્યુટોરિયલ. ફરીથી ટ્યુટોરિયલ પ્રશ્ન થયો ને સાહેબ, આ ટ્યુટોરિયલ એટલે શું? પહેલા સમજાઈ દઉં. જેમ કે કોઈ એક વ્યક્તિ સ્કૂલમાં ભણાવે છે તો અંગ્રેજીમાં, હા ગુજરાતીમાં એને શિક્ષક કહીશું, અંગ્રેજીમાં આપણે એને ટીચર કહીશું. હવે એ વ્યક્તિ સ્કૂલમાં ભણાવવાનું બંધ કરી દે પણ ટ્યુશનમાં ભણાવશે તો હવે એ ટીચર નહીં કહેવાય, એ ટ્યુટર કહેવાશે. વાક્ય સમજાય છે ને? સ્કૂલમાં ભણાવે છે તો ટીચર, ટ્યુશનમાં ભણાવે તો ટ્યુટર, અને ટ્યુટર ઉપરથી આવ્યું છે ટ્યુટોરિયલ. એટલે ટ્યુટરનું કામ છે શીખવાડવાનું, અને ટ્યુટોરિયલ એના ઉપરથી આવ્યું છે શીખવાડનાર. એટલે ટ્યુટોરિયલનો મતલબ શું થશે? શીખવાડનાર. તો ચલો, પહેલું જ વાક્ય, કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના પીપીટી અને વાંચવા લાયક સામગ્રી વગેરે શેની ઉપર ઓપન એક્સેસ લિંક ઉપર મૂકવામાં આવે છે. ફરીથી શું લખે છે? કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના, આપણો વિષય એટલે ઇકોનોમિક્સ, આપણા વિષયના પીપીટી. પ્રશ્ન થયો સાહેબ, પીપીટી એટલે શું? પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન. અને વાંચવા લાયક સામગ્રી ઓપન એક્સેસ લિંક ઉપર મૂકવામાં આવે છે. આવા મટીરિયલને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે કોના જેવો અનુભવ થાય છે? ટ્યુટોરિયલ જેવો અનુભવ થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. તમે ક્યારેક અંદર અંદર મિત્રો બધા એકબીજાને વાતચીત કરો છો ને કે મને લિંક સેન્ડ કર ને, તો આ લિંક નું શોર્ટ ફોર્મ લિંક છે અને પૂરું નામ શું છે? ઓપન એક્સેસ લિંક. એ લિંક ઉપર તમે ક્લિક કરો એટલે મેઇન પેજ ઉપર તમે પહોંચી જાઓ છો. ક્લિયર છે? ત્રણ વાક્ય ફરીથી. કેટલીક વેબસાઇટ ઉપર આપણા વિષયના પીપીટી અને વાંચવા લાયક સામગ્રી સેના ઉપર હોય છે? ઓપન એક્સેસ લિંક ઉપર હોય છે. હવે આવા મટીરિયલને જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે ટ્યુટોરિયલ, કોઈક આપણને શીખવાડી રહ્યું છે એવો અનુભવ થાય છે. નેક્સ્ટ, તાત્કાલિક શિક્ષણ અને જાણકારી. તો જો, કેટલીક સંસ્થાઓ એ નિષ્ણાંતોના ભાષણ અને વિડીયો સેના ઉપર મૂકે છે? ઓપન એક્સેસ લિંક ઉપર મૂકે છે. ઉદાહરણ, ધારો કે નરેન્દ્રભાઈ મોદીએ 10 મિનિટનું કંઈક પ્રવચન કર્યું હોય તો એની લિંક બધે મોબાઈલમાં આવે છે. એ લિંક ઉપર જઈએ એટલે સીધા આપણે જ્યાં પ્રવચન જે દિવસે કર્યું હોય ત્યાં પહોંચી જઈએ છીએ. સેમ વે, કેટલીક સંસ્થાઓ નિષ્ણાંતોના પ્રવચન, ભાષણ અને વિડીયો એને ઓપન એક્સેસ લિંક ઉપર મૂકે છે. આવી વેબસાઇટ દ્વારા આપણને વર્ગખંડ જેવું, વર્ગખંડ એટલે ક્લાસરૂમ જેવું ભણવાનું અને શીખવાનું મળે છે. હું તમને ઉદાહરણ આપું કે સરકાર દ્વારા ડીડી ગિરનાર, દૂરદર્શન વગેરે ચેનલ ઉપર ઓનલાઈન એજ્યુકેશન આવે છે, તો એ ટીવી સામે બેસીએ તો આપણને એમ લાગે છે કે આપણે ક્લાસરૂમમાં જ બેઠા છે અને સાહેબ આપણને શીખવાડી રહ્યા છે. અત્યારે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિડીયો લેક્ચર જુઓ છો તો વન ટાઈપ ઓફ ક્લાસરૂમ, તમે ક્લાસમાં બેઠા છો અને સાહેબ બોલી રહ્યા છે એવો તમને અનુભવ થાય છે. નેક્સ્ટ, વાંચવા લાયક સામગ્રી. અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર, જો વાક્ય સમજો, અસંખ્ય પુસ્તકો ઇન્ટરનેટ ઉપર વિના મૂલ્યે આપણને વાંચવા મળે છે. વિના મૂલ્યનો મતલબ પૈસા ભર્યા વિના. જ્યારે કેટલીક જર્નલ પૈસા ભરીને આપણને વાંચવા મળે છે, જે કયા નામે ઓળખાય છે? ઈ બુક્સ. ઈ બુક્સ નો મતલબ શું થશે? ઇલેક્ટ્રોનિક બુક્સ. અને ઈ જર્નલ નો મતલબ ઇલેક્ટ્રોનિક જર્નલ નો એવો અર્થ એનો થાય છે. ફરીથી, કેટલીક જર્નલ પૈસા ભરીને ઇન્ટરનેટ ઉપર વાંચવા મળે છે, જે કયા નામે ઓળખાશે?
ई बुक्स अथवा तो ई जर्नल तरीके ओळखाय छे। नेक्स्ट मुद्दा नंबर चार, विविध माहिती मेळवा। तो पहलो वाक्य मुद्दा नु नाम लखीशुं, इंटरनेट ऊपर सर्च करीने आपणे विविध माहिती मेळवी शकीए छीए। एनी तमने जे गमे ते तमे जे विचारो ते ए माहिती तमने इंटरनेट ऊपर मिनिटोनी अंदर मळी जाय छे। जेम के उदाहरण आप्युं छे, अर्थशास्त्र विषय में डिग्री आपती कॉलेज अने युनिवर्सिटी नी माहिती मेळवी शकाय छे। तमने एम थाय के भाई इकोनॉमिक्स विषय में कई कॉलेजो डिग्री आपे छे, चलो सर्च करिए, तात्कालिक लिस्ट आवी जशे, बराबर छे। नेक्स्ट, अन्य माहिती मेळवा, बन्ने मुद्दा सेम ज छे। पहेलो वाक्य, इंटरनेट ऊपर सर्च करीने आपणे कोई पण प्रकारनी व्यक्ति के वस्तुनी तमाम माहिती मेळवी शकीए छीए। सर्च करो प्राइम मिनिस्टर नरेंद्र मोदी, एना विषेनी तमाम माहिती मळशे। इंडस्ट्रियलिस्ट अनिल अंबानी, एना विषेनी तमाम माहिती मळशे। इंटरनेट ऊपर सर्च करीने आपणे कोई पण प्रकारनी वस्तु अने व्यक्तिनी तमाम माहिती सर्च अथवा तो मेळवी शकीए छीए। उदाहरण आपणे आपणा विषयनुं ज आप्युं छे, जो अर्थशास्त्र विषयनी रेफरन्स बुक, इकोनॉमिक्सनी जे तमारी बुक छे ए तो एक भाग छे, एना सिवाय घणी बुक छे, एटले रेफरन्स बुक અને અર્થશાસ્ત્ર વિષયની વિવિધ વ્યાખ્યાઓ વગેરે મેળવી શકાય છે। નેક્સ્ટ, આંકડાકીય માહિતી। અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે। અનલિમિટેડ આંકડા હોય, ઇકોનોમિક્સ હોય એટલે આંકડા હોય, આગળના ચેપ્ટરોમાં આવશે એટલે તમે કહેશો સાહેબ આટલા બધા આંકડા, યસ। તો ચલો કયા કયા, બજેટની માહિતી આંકડામાં હોય, ગરીબીનું પ્રમાણ, બેરોજગારીનું પ્રમાણ, વસ્તીનું પ્રમાણ, આ બધી જ માહિતી શેમાં હશે, આંકડામાં હશે। એટલે ફરીથી અર્થશાસ્ત્રમાં અનેક આંકડા અનેક પ્રકારની આંકડાકીય માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે। આવી માહિતી ક્યાંથી મેળવવી જોઈએ, વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી। વિશ્વસનીયનો મતલબ એકદમ વિશ્વાસપાત્ર સાચી વેબસાઇટ ઉપરથી એ માહિતી મેળવવી જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, આ થયા છ મુદ્દા ઇન્ટરનેટ ટેકનોલોજીનું મહત્વ। હવે દરેક વસ્તુ હોય, ઘટના હોય, પરિસ્થિતિ હોય, એની બે બાજુ હોય, પ્લસ અને માઇનસ। તો ઇન્ટરનેટ જેટલું આપણને ઉપયોગી છે, સામે એની મર્યાદાઓ પણ છે। એ ઇન્ટરનેટને બુદ્ધિ નથી, કેવી રીતે હું સમજાવું, ચલો ટાઇટલ આપવાનું છે ભય સ્થાન, એ કૌંસમાં લખ્યું છે મર્યાદા। તો પહેલું જ વાક્ય, કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે, યંત્ર છે, એને બુદ્ધિ નથી। જો તે શિક્ષક એટલે કે મારી અને આપણી એટલે કે તમારી મારી, તે શિક્ષક કે આપણી તર્ક શક્તિ અને વિચાર શક્તિનું સ્થાન લઈ શકે નહીં, ઇન્ટરનેટ વિચાર ના કરે। તમે ધારો કે કોઈ બીજા ત્રીજા પ્રકારની માહિતી ઇન્ટરનેટ ઉપર સર્ચ કરો, ઇન્ટરનેટ તમને કહેશે નહીં કે ભાઈ ગાંડો થઈ ગયો છે, આ બધું ચાલુ કર્યું, એ નહીં કે। ઇન્ટરનેટને તર્ક શક્તિ અને વિચાર શક્તિ નથી, બરાબર છે। નેક્સ્ટ, ઇન્ટરનેટ ઉપર અનેક પ્રકારની માહિતી કેવી હોઈ શકે, ખોટી હોઈ શકે, ભ્રામક, ભ્રામક એટલે આપણને ભ્રમ કરાવે તેવી હોઈ શકે, નકલ કરેલી હોઈ શકે છે। તો આ મર્યાદા છે, ઇન્ટરનેટ ઉપર જે માહિતી હોય છે બધી સાચી, નોટ નેસેસરી, એવું જરૂરી નથી, કેટલીક માહિતી ખોટી, ભ્રામક અને નકલ કરેલી પણ હોય છે। તો આવી માહિતીથી આપણે શું રહેવું જોઈએ, દૂર રહેવું જોઈએ, ક્લિયર છે। આગળ, કોઈ પણ માહિતી ક્યાંથી મેળવવી જોઈએ, મેં હમણાં સમજાવ્યું હતું, વિશ્વસનીય એટલે કે અધિકૃત વેબસાઇટ ઉપરથી જ મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ, નહીં તો આપણે ગેરમાર્ગે મુકાઈ જઈએ છીએ। ગેરમાર્ગે એટલે જો આપણે માહિતી વિશ્વસનીય વેબસાઇટ ઉપરથી ના લઈએ તો ખોટી મળશે, અને ખોટી મળશે તો આપણે ગેરમાર્ગે દોરાઈ જઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ થયા ઇન્ટરનેટ ટેકનોલોજીના ભય સ્થાન। કેટલીક વાર ભય સ્થાન એકલા જ તમને બે અથવા ત્રણ ગુણમાં પૂછાય છે। તો સરસ રીતે આખા પ્રશ્નનું રિવિઝન સરસ રીતે તૈયાર કરવાનું છે, અને જોયા વગર એક વખત લખવાનો પ્રયત્ન કરજો। આપનો દિવસ શુભ રહે, મંગલકારી રહે, અસ્તુ।